ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ આઠ પ્રકરણ સત્યાવીસ વિસનગરના ઝુમખરામ મુગટરામ વિસનગરમાં શેઠ પરિવારના બે ભાઈઓને સત્સંગ થયો મોટા ઝુમખરામ અને નાના મુગટરામ હતા તેમને ભગવાન સ્વામિનારાયણનો યોગ અને દ્રઢ નિશ્ચય થઈ ગયો હતો શ્રીહરિ જ્યાં જ્યાં સમૈયા ઉત્સવો કરતા ત્યાં આ બંને ભાઈઓ પહોંચી જતા શ્રીહરિ તથા સંતોના દર્શન સમાગમનો લાભ લેતા એકવાર વડતાલમાં દીપોત્સવી અન્નકૂટનો ભવ્ય સમયો થયો સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ગામથી ઉગમણી તરફ વૃક્ષોની ઘટામાં સભા યોજી હતી શ્રીહરિ આંબલા નીચે બિરાજ્યા હતા રાત્રિનો સમય હતો શ્રીહરિ હજારો ભક્તો સાંભળી શકે તે માટે મંચ પર ઊભા થઈને વાતો કરતા હતા તે સભામાં આ બંને ભાઈઓ બેઠા હતા ઝુમખરામ મંચની ખૂબ નજીક બેઠા હતા તેમને ઊંઘ આવતી હતી તે ઉડાડવા શ્રી હરિએ હળવેકથી છડી મારી શેઠ જાગ્યા હાથ જોડી તેણે શ્રી હરિની ક્ષમા માંગી સભા ઊઠી ગઈ પછી ઝુમખરામે હરિના ચરણારવિંદ જાલીને પૂછ્યું હે મહારાજ એવા તે મારા કેવા પુણ્ય કે તમે મને સોટી મારી શ્રી હરિએ કહ્યું પૂર્વ જન્મમાં તમે હિરણ કશીપુના સિપાઈ હતા

વેપાર ધંધામાં પરોવાયા પણ અખંડ મૂર્તિ દેખાતી હોવાથી ક્યાંય વ્યવહારમાં ઘરમાં સંસારમાં મન ચોંટતું નહીં તેથી તે મૂંઝાણા ને ફરી શ્રી હરિ પાસે આવ્યા શ્રી હરિના ચરણોમાં મસ્તક મૂકી રડવા લાગ્યા શ્રી હરિએ તેમને પૂછ્યું શા સારું રૂવો છો ત્યારે તેણે કહ્યું મહારાજ તમારી મૂર્તિ મને સર્વે ક્રિયામાં દેખાય છે તેથી હું વ્યવહારિક ક્રિયા કેમ કરું ને મારા માતા પિતા વૃદ્ધ છે ને મારો ભાઈ પણ નાનો છે તે સર્વેનું પોષણ શી રીતે કરવું હરિ કહે લે તમને ઠીક ન પડ્યું જાઓ હવે નહીં દેખાય શેઠ કહે ના મહારાજ એમ તો નહીં પણ જ્યારે હું કલાક બે કલાક ધ્યાન કરું ત્યારે દેખાય આથી શ્રી હરિ રાજી થયા અને કહ્યું જાઓ તમારી મરજી હશે ત્યારે દેખાશે આ સાંભળી ઝુમખરામ તો ગદગદ થઈ ગયા શ્રી હરિની આ અકારણ કૃપા હતી સમય જતા ઝુમખરામ દેહનિર્વાહ માટે ઘર બાર સહિત દક્ષિણ દેશમાં ગયા ત્યાં મુગટરામ માંદો થયો ત્યારે તેને શ્રી હરિએ દર્શન દઈને કહ્યું આજથી દસમે દિવસે અર્ધરાત્રિએ તને અમે તેડવા આવશું સાથે પચીસ પાર્ષદ લાવશું તે પાર્ષદ બંદૂકોના અવાજ કરશે ને તે સમય તારી પાસે જ હશે તેને અમારા દર્શન થશે તે વાત મુગટરામે ઝુમખરામને કહીને કહ્યું ભાઈ મને મારું પૂર્વજીવન દેખાય છે આપણા માતા પિતા રામાવતાર વખતે ક્ષત્રિય હતા ને હું ઋષિ હતો વનમાં રહેતો જ્યારે ભરતજી રામચંદ્રજીને મળવા આવ્યા ત્યારે તે બે તેની સાથે હતા અને તેણે મારી પર્ણકૂટી આંચકી લીધી હતી તે વખતથી મારે એની ઉપર વેર છે તેથી વખતો વખત તેને ત્યાં હું જન્મ લઉં છું પણ વેર વાળવાનો વખત મળતો નથી પણ આ વખતે તો મહારાજ તેડી જશે તેથી ફરી વખત જન્મવું નહીં પડે પરંતુ જો દેહ પડ્યા પહેલાં આવશે તો હું બચકું ભરીશ ને વેર લઈશ માટે મારી પાસે તેમને મોકલશો નહીં ઝુમખરામે માતા પિતાને મુગટરામ પાસે જવાની ના પાડી તો પણ મા બાપને હેત તે રહેવાયું નહીં જ્યારે મુગટરામને બહુ દુઃખ થવા માંડ્યું ને ઊંકાટા કરવા લાગ્યો ત્યારે માતા પિતા તેની પાસે ગયા ને પૂછ્યું કેમ મુગટરામ બહુ દુઃખ થાય છે કે એમ કહ્યું ત્યાં તો ઉછળીને તેણે બંનેને બચકું ભર્યું બંનેએ રાડ્ય પાડી એટલે ઝુમખરામ દુકાનેથી દોડી આવ્યા ને કહ્યું આ શું કર્યું મુગટરામ તે કહે હવે વેર મટી ગયું તે પછી દસમે દિવસે અર્ધી રાત્રે શ્રી શ્રીહરિ તેડી ગયા તે વખતે જે ત્યાં હાજર હતા તે સર્વેને શ્રીહરિના પ્રત્યક્ષ દર્શન થયા પાર્ષદોએ બંદૂકોના અવાજ કર્યા તે સર્વે પ્રત્યક્ષ સાંભળ્યા મુગટરામ તે જ દિવસે દિવ્ય દેહ કરીને પોતાની બહેન દસ ગામ ઉપર રહેતી હતી ત્યાં ગયાને કહ્યું હું વડતાલ મહારાજના દર્શને જાઉં છું તે તમારે આવવું હોય તો ચાલો તેણે કહ્યું મારે નવરાશ નથી પણ તમારી ભાણે લઈ જાઓ પછી તે ભાણી બજારમાં રમતી હતી ત્યાંથી તેને લઈને વડતાલ તેડી ગયા રામે શ્રી હરિના દર્શન કર્યા તે વખતે શ્રી હરિએ હજારી ગલગોટાના ફૂલનો હાર આપ્યો ને મંદિર ઉપર ઠાકોરજીના દર્શન કરવા ગયા ત્યાં બ્રહ્મચારીએ પતાસા આપ્યા તે બધું મુગટ રામે તે ભાણીને આપ્યું પછી તેને પોતાની બહેનના ઘરના મેળા ઉપર મૂકીને પોતે અદૃશ્ય થઈ ગયા તે છોકરીને તેની માએ મેળા ઉપર બેઠેલી જોઈ તેથી તેણે પૂછ્યું તું તો મામા સાથે વડતાલ ગઈ હતી તે અહીં ક્યાંથી તેણે કહ્યું હા હું મામા ભેગી વડતાલ જઈ આવી જુઓ આ રહ્યો હાર ને આ પ્રસાદીના પતાસા તે જોઈને સર્વે આશ્ચર્ય પામી ગયા તેમને જ્યારે રામે દેહ મૂક્યાના સમાચાર મળ્યા ત્યારે ખૂબ આશ્ચર્ય થયું